A leading local news channel of Vadodara. રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભવ્ય સ્વાગત માટે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ આકર્ષક બનાવવા વડોદરા ભાજપ સંગઠન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવલખી મેદાન ખાતે યોજાનાર ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન સમારંભ દરમિયાન 6 પ્રવેશદ્વારોને મહાનુભાવોની યાદો સાથે સાંકળી લેવામાં આવ્યા છે. કલા અને સાંસ્કૃતિક નગરીની આગવી ઓળખ માટે જુદા જુદા સમાજના અગ્રણીઓ અને યુવકો તેઓના પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેશે. ભાજપ મહિલા મોરચાની બહેનો પહેરવેશ થકી તિરંગાનો ભાસ કરાવશે. યુવા મોરચાના યુવકો ભગવા કલરની ટી શર્ટ પહેરશે. કોરોનામાં જીવના જોખમે કામ કરનાર નર્સિંગ બહેનો સફેદ પહેરવેશમાં સજ્જ થઈ શાંતિ અને સમૃદ્ધિના પ્રતિકની ઝાંકી કરાવશે. ભોજન વ્યવસ્થામાં કીર્તિમાન રેકોર્ડ પ્રસ્થાપિત કરવા 114 કાઉન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 750 લોકોની બેઠક વ્યવસ્થાના 12 બ્લોક કાર્યકર્તાઓ માટે, 01 બ્લોક પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત અલગ અલગ સમાજના લોકો માટે અને 1 બ્લોક નર્સિંગ બહેનો માટે રાખવામાં આવ્યો છે. 1100 બૂથમાંથી 10-10 કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અગાઉ 5 વિધાનસભામાં સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નગરજનોને તથા કાર્યકર્તાઓને આ અંગે માહિતગાર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા રિહર્સલ તથા ડોગ સ્કોડ વડે સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. એટલે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની જેમ દિવાળી પછીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આપની વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે. મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછીની એમની સૌ પ્રથમ મુલાકાત છે, ત્યારે વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, વોર્ડની સમગ્ર ટીમ, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર સંગઠનના શક્તિ કેન્દ્રના સૌ ઇન્ચાર્જશ્રીઓ, સહઇન્ચાર્જશ્રીઓ, પ્રભારીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર સંગઠનના સૌ બૂથ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર સંગઠનના સૌ પેજ પ્રમુખ અને પેજ સમિતિના સભ્યો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ એમને આવકારવા માટે ઉત્સુક છે. ત્યારે આવતીકાલના એમના આ આગમનના સંદર્ભમાં પક્ષ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે એની ટૂંકી માહિતી આપને મળે એના માટે આજે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં આજે અમારી વચ્ચે સાંસદ શ્રીમતી રંજનબેન, વડોદરા શહેરના લોકલાડીલા માન્ય ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ, જીતુભાઈ, સીમાબેન, વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રી કેયુરભાઈ, સંગઠનની અમારી સમગ્ર ટીમ, કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ સૌ ઉપસ્થિત છે. આપ સૌ જોઈ શકો છો કે નવલખીના આ ગ્રાઉન્ડ ઉપર કાર્યકર્તાઓના ઉત્સાહ અને ઉમંગને વધાવીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે એ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે, માટે આ સૌ કાર્યકર્તાઓ માટેની સુંદર બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. 750 કાર્યકર્તાઓ એક બ્લોકમાં બેસી શકે તે પ્રમાણે 12 અલગ અલગ બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ બ્લોકમાં અલગ અલગ પ્રકારના કાર્યકર્તાઓ બેઠક લે તેવું પણ આયોજન શહેર સંગઠનના માધ્યમથી કરવામાં આવ્યું છે. કોઈ એક બ્લોકમાં વડોદરા શહેરના અલગ અલગ સમાજના લોકો પોતાના પહેરવેશ સાથે આ બ્લોકમાં બેસે તેવું આયોજન કર્યું છે, જેમાં ચૌધરી સમાજ, માલધારી સમાજ, રાજપૂત સમાજ, મરાઠી સમાજ, રાજસ્થાની સમાજ એવા અલગ અલગ સમાજ, લઘુમતી સમાજ એવા અલગ અલગ સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં અહીંયા હાજરી આપવાના છે. તો કોઈ એક બ્લોકમાં વડોદરા શહેર જેના માટે હવે કીર્તિમાન સ્થાપિત કર્યો છે એવા વેક્સિનેશનના કાર્યક્રમમાં જે નર્સિંગની બહેનોએ મોટી સંખ્યામાં સવારથી રાત સુધી વેક્સિનેશનની કામગીરી કરી છે, વડોદરા શહેરના સૌ લોકોને કોરોનાથી પ્રોટેક્ટ કરવાની કામગીરીમાં સૌ જોડાયા છે, તેવા પોતાના સફેદ પહેરવેશમાં નર્સિંગના બહેનો મોટી સંખ્યામાં અહીં હાજર રહેવાના છે. વડોદરા શહેર મહિલા મોરચાની બહેનો 3 અલગ અલગ કલરના સાડીના પરિવેશમાં ત્રિરંગાનો આભાસ કરાવે તે પ્રકારે એમની બેઠક વ્યવસ્થા સાથે અહીં હાજર રહેવાના છે. તો યુવા મોરચાના કાર્યકર્તાઓ ભગતસિંહને શોભે તે પ્રકારે કેસરિયા રંગમાં અહીંયા પોતે અલગ અલગ બ્લોકમાં બેસીને આયોજનમાં ભાગ લેવાના છે. આવા અલગ અલગ સમાજના લોકો અલગ અલગ બ્લોકમાં બેસી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરના એમના પ્રથમ આગમન સમયે જે વક્તવ્ય આપવાના છે વક્તવ્યનો લાવો લેવાના છે, અને સાથે સાથે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દર્શનનો પણ લાવો એમને મળવાનો છે.
વડોદરા શહેરના પ્રભારી મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, વડોદરાના પોતાના કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને વડોદરાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ પણ અહીંયા આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં વડોદરા શહેરની સંગઠનની સમગ્ર ટીમ, કોર્પોરેશનના પદાધિકારીઓ અને અન્ય સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. દિવાળી પછીનો સ્નેહમિલનનો કાર્યક્રમ હોવાથી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ બધા જ કાર્યકર્તાઓ, કારણ કે આ બધા જ આમંત્રિતો છે અને આ આમંત્રિતો માટે ભોજનની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે કોઈ પણ કાર્યકર્તાઓ અહીંયા હાજર રહે એ સૌ કાર્યકર્તાઓ ભોજન લઈ અને પોતે પોતાના ઘરે જાય એ પ્રકારની વ્યવસ્થાના ભાગ માટે વડોદરા શહેરના એસસી મોરચાના, ઓબીસી મોરચાના સૌ કાર્યકર્તાઓ તથા વડોદરા શહેરના વૈષ્ણવ સમાજના કાર્યકર્તાઓને જોડવામાં આવ્યા છે. ઓછામાં ઓછા સમયગાળામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતે ભોજન લઈ શકે અને કોઈપણ પ્રકારનો ફૂડનો વેસ્ટેજ ન થાય એ જોવાની જવાબદારી આ કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. 28 મિનિટના સમયગાળામાં આ કાર્યકર્તાઓનું ભોજન પૂર્ણ થાય માટે કાર્યકર્તાઓની અપેક્ષિત સંખ્યા અને એમની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને 120 કરતાં વધારે કાઉન્ટરની વ્યવસ્થા ઓટોકેડ ઉપર ડ્રોઈંગ બનાવીને તૈયાર કરવામાં આવી છે અને આ બધા જ કાર્યકર્તાઓને સરસ મજાનું ભોજન મળે એ પ્રકારનું આયોજન વડોદરા શહેર સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આપના માધ્યમથી આ માહિતી વડોદરા શહેરના નગરજનો સુધી પહોંચે એવી આપ સૌ પાસે અપેક્ષા છે. સ્નેહમિલનના કાર્યક્રમમાં 7 જેટલા અલગ અલગ ગેટમાંથી આ કાર્યકર્તાઓ અંદર આવવાના છે. ત્યારે દરેકે દરેક એન્ટ્રી ગેટને અલગ અલગ નામ આપવામાં આવ્યું છે. વડોદરા શહેર સાથે જેનો સીધો સંબંધ હોય, વડોદરામાં જેમનો જન્મ થયો હોય અથવા તો વડોદરામાં જેમણે નાના મોટા સમયગાળામાં કામગીરી કરી હોય એવા લોકોના નામની સાથે આ ગેટને જોડવામાં આવ્યા છે. વડોદરા શહેર સર સયાજીરાવ ગાયકવાડની ભેટ છે, માટે સર સયાજીરાવ ગાયકવાડના નામ ઉપર પહેલો ગેટ મૂકવામાં આવ્યો છે અને ત્યાર પછી વિનોબા ભાવેજી પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, પૂજ્ય દાદા ભગવાન, શ્રી રંગવદૂત અને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ થિયેટર ડે જેના નામે ઉજવાય છે એવા ચંચી મહેતાના નામે પણ એક ગેટ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા વડોદરા શહેરના સૌ પાર્ટીના કાર્યકર્તાઓ જાણે છે. પહેલી વખત કાર્યકર્તાઓ અહીંયા જોડાય એના માટે બૂથ કક્ષાએ એનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ઇલેક્શનની દ્રષ્ટિએ 1400થી વધારે બૂથ છે, ત્યારે 1100 જેટલા બૂથમાંથી 10-10 કાર્યકર્તાઓ અહીંયા આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને એ લોકોને ડિજિટલ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાની રીતે આવે તેની વ્યવસ્થા માટે વડોદરા શહેરના 5-5 વિધાનસભા વિસ્તારમાં માન્ય ધારાસભ્યશ્રીઓના મારફતે સ્નેહમિલનની સાથે આ કાર્યકર્તાઓના આયોજન માટેની બેઠકોનું પણ ભૂતકાળમાં આયોજન કરવામાં આવ્યું છે.